जैसू राजकोट के ज्यां तमाम मेळाओने रद्द करवामां आव्या छे, प्रेस कॉन्फरन्स चाली रही छे, सीधा जैसू त्यां। મેઇનલી તો આપણે રેસકોર્સમાં જાય, પણ આ લોકો સૌરાષ્ટ્રના લોકો માટે, કારણ કે હું જ્યારે અધિકારી બનીને પહેલાં પણ હું આ મેળામાં ભાગીદારી મેં લીધેલી છે, હું મેળો માણવા આવેલો છું, સૌરાષ્ટ્રના લોકો માટે ઇનફેક્ટ દિવાળી કરતાં પણ એક મોટો ઉત્સવ હોય છે। જન્માષ્ટમી આપણે બધાને ખ્યાલ હશે સૌરાષ્ટ્રમાં એક મોટો પર્વ છે, પરંતુ આપણે લોકોના પબ્લિક હેલ્થને એક ધ્યાનમાં રાખવાનું હોય છે કે આખા મોટા જનસમૂહને સંક્રમણ ના લાગે, અને એની સામે આપણે જે દર વર્ષે મેળાની મજા માણતા હોય એ બંનેને બેલેન્સ કરવાનું કઠિન હોય છે। પણ સમગ્ર લોકો, સૌરાષ્ટ્રના લોકો, ગુજરાતના બધા જ નાગરિકજનો, એમને સંક્રમણ વધારે ના થાય, આનાથી વધારે સંક્રમિત ના થાય, અને એક સાવચેતીના ભાગરૂપે આ વર્ષે મેળો નહીં યોજવાનો કલેક્ટર સાહેબે નિર્ણય કર્યો છે। મેળાની વિશેષતા ઘણી છે, ખાસા બધા અહીંયા અલગ અલગ વર્ષે અલગ અલગ થીમ આપવામાં આવે છે। જેમ કે ગુપ્તા સાહેબના સમયે એક મલ્હારનું નામ આપ્યું હતું, બરાબર છે, રેસકોર્સમાં અલગ અલગ એજન્સી તરફથી ફન ફ્રોલિકની માણવાની મજા હોય છે, એટલે એક વિશેષાનું આયોજન એક મોટા પાયે થતું હોય છે, બરાબર છે। પણ આ વર્ષે કોવિડની પરિસ્થિતિ છે, આપણે અત્યારે વેક્સિનેશનની કામગીરી કરી રહ્યા છીએ, તો જો વેક્સિનેશનની કામગીરી એક તરફ કરીએ અને આટલા મોટા જનસમૂહને એક સાથે એક સમયે અનેક જ અમુક દિવસના મર્યાદિત દિવસોમાં ભેગા કરીએ તો એ કાઉન્ટર પ્રોડક્ટિવ થશે। આ બધી વસ્તુને ધ્યાનમાં લેતા કલેક્ટર સાહેબ દ્વારા, જેવડી તંત્ર દ્વારા એ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ષે આપણે આ મેળો નહીં યોજીએ। દિવાળી કરતા વધારે તૈયારી કરતા હોય છે, પણ આપણે લોકો પોતાને સમજાવવાનું છે કે તમારું હેલ્થ સ્વાસ્થ્ય મહત્વનું છે। કોવિડની બીજી લહેરમાં આપણે લોકો એનું જોયું છે, પેન આઉટ થતી જોયું છે, ત્રીજી લેયર ના આવે, સાવચેતી રહીએ, આટલા બધા લોકો ભેગા ના થાય, સમગ્ર સૌરાષ્ટ્રના બધા જિલ્લામાંથી લોકો આવે છે, આટલા બધા ભેગા કરીએ તો અત્યાર સુધીની બધી મહેનત કરી છે એનાથી એક ઉલટે ડાયરેક્શન આપણે જઈશું એવું એક બાબત થઈ શકે। મને ખ્યાલ નથી બાબતમાં આગળ નિર્ણય લેવામાં આવશે, કારણ કે ખાસા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘણી બધી પ્રિમાઇસિસ છે, પણ આગળ વધારે સિનિયર કક્ષાના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓનો નિર્ણય લેશે। થેન્ક યુ સો મચ। એ બાબતમાં આરએમસી સાથે પરામર્શ કરીને આગળના સમયમાં નિર્ણય લેવામાં આવશે। જે તે તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ, જિલ્લા કક્ષાના મેઇન અધિકારીશ્રીઓ સાથે પરામર્શમાં રહી ત્યારની પરિસ્થિતિ કેવી છે, કોવિડની પરિસ્થિતિ એ ધ્યાનમાં લઈને નિર્ણય લેશે। ઓકે, થેન્ક યુ સો મચ। રાજકોટની અંદર જન્માષ્ટમીનો પર્વ જે ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે અને ગૌરી વ્રત શરૂ થાય ત્યારથી જ લોકમેળાઓ શરૂ થઈ જતા હોય છે, તે તમામ લોકમેળાઓ આ વખતે નહીં યોજાય, સતત બીજા દિવસે પણ આનું આયોજન નહીં કરવા માટે કલેક્ટર દ્વારા સ્પષ્ટ જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે।